This story is inspired by Zero Aperture Production PVT Limited. ZAPPL is a video network dedicated to the untold, overlooked, to tell their stories. મારું નામ સંજય સરસ્વતી અને રેગ્યુલર નામ મારું સંજયભાઈ પટેલ. હું ઘણા વર્ષથી અહીંયા ઓશોની ધ્યાનની એક્ટિવિટી કરું છું અને આ સ્થળ કાલાવર રોડથી 6 કિલોમીટર અંદર આવે વાયા વાગુદળ. વાગુદળ ગામ પછી તરત જ આવે છે અને આ પ્રવૃત્તિમાં મને ઓશોના જે ધ્યાન છે એ ધ્યાન કરવાથી મને જે આનંદ મળ્યો એ આનંદ બાંટવા માટે મેં એક આ પ્રયાસ કર્યો છે. પ્રયાસની સાથે મને એવો ભાવ થયો, ઓશો પણ કહેતા કે આ પૃથ્વીને જાળવવી હશે, આ પૃથ્વી સ્વર્ગ જ છે, પણ એ સ્વર્ગને બચાવવું હશે તો તમે પર્યાવરણની રક્ષા કરો. અને મને એ ટચ કરી ગયું. હું ખેડુ પુત્ર છું ઓરિજિનલ, એટલે મને એમ થયું કે આવી સરસ જગ્યા છે, ઘણા બધા જાતના વૃક્ષો આવ્યા છે, ખાવા માટેના છે, ખાલી છાંયડો માટેના છે, પક્ષીઓને બેસવા માટેના છે, જુદા જુદા ટાઈપના અનેક વૃક્ષો છે, એક જંગલ જ થઈ ગયું છે. નામમાં એક તો આંબા છે. પહેલાં મારો ઓરિજિનલ મને આંબાથી વિચાર આવ્યો કે એક આપણે આંબાવાડી કરી. પછી ઘણી બધી જમીન બચતી હતી, પછી કીધું હવે આપણને મેક્ઝિમમ પર્યાવરણને આપણે ઉપયોગી થાય એ ટાઈપના તમામ ટાઈપના. એક મારા મિત્ર બાલા સાહેબ, એ પણ મને અવારનવાર માર્ગદર્શન આપે, ક્યારેક વર્ષમાં એક બે વિઝિટ કરે. એના માર્ગદર્શન મુજબ હું જુદા જુદા વૃક્ષો પણ વાવું અને પક્ષીઓને, કોઈ આવેલ મિત્રોને થોડીક મજા આવે, ખાવાની મજા આવે સાથે સાથે, એ રીતનો એક પ્રયત્ન છે. અને અમારા ધ્યાન કેન્દ્રનું નામ છે ઓશો વાટિકા મેડિટેશન સેન્ટર. અહીંયા ફક્ત ધ્યાનને લગતી બધી પ્રવૃત્તિઓ થાય છે અને ઘણા બધા વિઝિટર આવીને ધ્યાન ન કરે અને એને કલાક બે કલાક આવવું હોય તો અમે વેલકમ કરીએ છીએ. અને એને ખાલી વિઝિટ કરે અને એક ચક્કર મારીને વહી જાય ને તો પણ એને એકદમ ભરપૂર આનંદ થાય છે. એ બધા મિત્રોના ઓલા મુજબ જ હું આ તમને એક વાત કરું છું. અને એનો તમારે અહેસાસ કરવો હોય તો એક વખત તમે ઓશો વાટિકાની વિઝિટ કરો એટલે તમને જિંદગીભર ભૂલાય નહીં એવી સ્થળ ડેવલપ થઈ ગયું. અંદાજ લગભગ 1500 થી 2000 ઝાડ હશે અને અહીંયા અમારે અવારનવાર ધ્યાન થતા હોય છે, શિબિરો થતી હોય છે, એટલે 100-150 માણસોની રહેવા કરવાની વ્યવસ્થા પણ છે. અને મિત્રો આવે, આનંદ કરીને જાય અને મેઇન પર્પઝ આનંદ. જે મને આનંદ મળ્યો છે એ મારા મિત્રો પણ આનંદ લે એવી જ ભાવનાથી આ પ્રવૃત્તિ કરી છે. અને ન નફો ન નુકસાનના ધોરણે આ બધું ચાલી રહ્યું છે. જે પર્યાવરણ માટે જે માણસે એક ઝુંબેશ ઉપાડી છે એ ઝુંબેશમાં ઘણું બધું એ કરી રહ્યા છે અને એની જે કેપેસિટી છે એથી પણ વધુ કરી રહ્યા છે. અને આ પર્યાવરણને લગતા જે પ્રશ્નો હોય છે તો ક્યારેક હું પણ એમની પાસેથી માહિતી મેળવું છું. અને પર્યાવરણને જેટલું ઉપયોગી થાય એટલું સવે મિત્રોએ કરવું જોઈએ. આ એક આપણી ફરજ છે. એક આપણી બીજી સેવા ન કરો તો કાંઈ નહીં ને, પણ એક આપણા દેશની કે આપણા રાષ્ટ્રની કે આપણી જમીન માતાની આથી વિશેષ સેવા બીજી ન હોઈ શકે. ને આ મેસેજ જેટલો બને એટલો બધાને પહોંચે. મને પણ પ્રેરણા આ રીતે જ મળેલી, એટલે આ એક જાતનો મારો ભાવ છે, એ ભાવને હું વ્યક્ત કરું છું. ધન્યવાદ.